અરવલ્લી માલપુર તાલુકાના બે બાળકો આરટીએ હેઠળ પ્રવેશથી વંચિત રહેતા જરૂરિયાતમંદ બાળકોને આરટીએ હેઠળ પ્રવેશ ન મળ્યાનો આક્ષેપ કરાયો છે. આરટીએ હેઠળ શિક્ષણ મેળવવા હાલ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને શાળાઓ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માલપુર તાલુકાના બે બાળકો આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત રહેતા પ્રવેશ પ્રક્રિયા સામે આક્ષેપો થઈ રહ્યા છે. આરટીઈ હેઠળ સારી શાળાઓમાં પ્રવેશ લેવા પૈસાદાર વાલીઓના બાળકો ઓછી આવકના દાખલા મેળવીને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભક્તે કલેક્ટરને આવેદનપત્ર આપતા બાળકોના વાલી સાથે કલેક્ટરને રજૂઆત કરી છે. માલપુર ગામના વાલ્મીકી સમાજના બે બાળકો આરટીઈમાં ફોર્મ ભરેલા હતા, પરંતુ જે આ ચાર સ્કૂલોમાં છે, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જેને આવકના દાખલા ઓછા છે એ લોકોને સમાવેશ કરવામાં આવ્યા છે. આ દુઃખદ ભરી બાબત છે કે જે સમાવેશ કરવામાં આવ્યા છે જે માલપુર સ્કૂલોમાં, એમાં જે કરોડપતિ પાર્ટી છે, જેને ધાબાવાળા ઘરો છે, એ લોકોએ ખોટા દાખલા આવકના કાઢી અને સમાવેશ કરવામાં આવ્યા. અને જે સફાઈ કામદારો છે, જે ગરીબ લોકો છે, જેને આવકનો એકદમ સ્તર નીચો છે, એવા લોકો રહી ગયા છે અને જે બે નંબરમાં આવકના દાખલા કાઢી અને તેમના બાળકો લાગી ગયા છે. તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે તમે સાહેબ ઘરે આવીને તપાસ કરો કે આ બાળકો કેટલા નબળા છે, એમનો પરિવારની શું હાલત છે. તો અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બાળકોની તાત્કાલિક મુલાકાત લેવી અને જેને બોગસ આવકના દાખલા કર્યા છે એમની તપાસ કરી અને જેને આ એડમિશન લીધા એમને રદ કરવા, અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સ્કૂલોમાં જે એસસીની કેટેગરીમાં કોટા વધારવા જોઈએ, તો અમારા બાળકો વધુમાં વધુ લાગે. અમારા બાળકો અત્યારે ભયભીત થયા છે, અમારા બાળકોને ભણાવવા છે. સરકાર એક બાજુ કહે છે કે તમે સફાઈનું છોડો અને શિક્ષણ તરફ વળો, પરંતુ આવી જ રીતે એડમિશન નથી મળતું બાળકો, તેના કારણે વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. તો આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારા બાળકોને તાત્કાલિક એડમિશન મળે તેવી વિનંતી કરી છે. કે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓની આવકની તપાસ કરાય અને ફરિયાદમંદ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ અપાય. હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી.